વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને ભારત દેશમાં પણ કોરોના વાયરસ ફેલાતો જાય છે ત્યારે કોરોના સંક્રમણથી બચવા રાજકોટ મધ્યસ્થ જેલના દરજી વિભાગના કેદીઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. 30,000 માસ્કના ઓર્ડરને પહોંચી વળવા માટે કેદીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. એક માસ્ક બનાવવા બદલ કેદીને ₹2 વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. રાજકોટ મધ્ય જેલ તેમજ અન્ય સરકારી કચેરીઓ તેમજ અન્ય સૌરાષ્ટ્ર કચ્છની જેલો દ્વારા આ માસ્ક બનાવવાનો ઓર્ડર આપવામાં આવેલો છે. આ માસ્ક બનાવવા માટે થઈને અત્રિની જેલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી જોશી સાહેબ દ્વારા અમને વધુમાં વધુ માસ્ક બને તેવી સૂચનાઓ આપવામાં આવેલી છે, જેના અનુસંધાને અમે સતત મહેનત કરી અને આ માસ્ક બનાવી રહ્યા છીએ. આ માસ્ક 100% કોટનના બનાવવામાં આવે છે અને એ માસ્ક બનાવવામાં એક માસ્ક દીઠ અમને ₹2 વેતન ચૂકવવામાં આવે છે, જેના અનુસંધાને અમે આજે વેતનથી આર્થિક રીતે પગભર રહીએ છીએ અને અમારા પરિવારને પણ આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. જી, અત્યારે જે કોરોના વાયરસની દહેશત ફેલાયેલી છે એટલે એનાથી બચવા માટે અમારે સેન્ટ્રલ જેલ રાજકોટ ખાતે દરજી વિભાગ છે. અહીંયા દરજી વિભાગમાં પ્યોર કોટનના માસ્કનું ઉત્પાદન ચાલુ કરેલું છે. છેલ્લા આશરે એકાદ અઠવાડિયાથી આનું ઉત્પાદન ચાલુ કરેલું છે અને સૌરાષ્ટ્રની અલગ અલગ જેલો તથા અલગ અલગ સરકારી સંસ્થાઓ તરફથી આશરે 25,000 થી 30,000 જેટલા માસ્કનો ઓર્ડર આપવામાં આવેલો છે અને આ માસ્કનું ઉત્પાદન અત્યારે મહિલા વિભાગ અને પુરુષ વિભાગ બંનેમાં દરજી વિભાગમાં ચાલી રહ્યું છે. હા, મેં કીધું એ પ્રમાણે અલગ અલગ જે સૌરાષ્ટ્રની જેલો છે ત્યાંથી આની ડિમાન્ડ આવેલી છે એટલે ત્યાં પણ સપ્લાય કરેલા છે. ઉપરાંત જેલ વિભાગના સેલરૂમ જે જેલના કેમ્પસની બહારની સાઈડ છે ત્યાં પણ આ માસ્કનું વેચાણ ચાલે છે અત્યારે. હા, આશરે અઠવાડિયા જેવું થયું મેં કીધું એ પ્રમાણે અઠવાડિયાથી માસ્કનું પ્રોડક્શન ચાલુ છે અને આશરે 6,000 જેટલા માસ્ક અલગ અલગ જેલોમાં અમે પ્રોવાઈડ કરી દીધા છે.